હવે અમેરિકાની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગમાં જોવા મળી. કટ અને પોલિશિંગના હીરાનો માલ ઓછો આવતા કારીગરોને કામ મળે તે માટે માલિકો દ્વારા કલાકો ઘટાડવા સાથે શનિ અને રવિની રજા જાહેર કરાઈ છે. ડાયમંડ ઉદ્યોગના વેપાર પર મંદીના વાદળો વધી રહ્યા છે. ડાયમંડ ટ્રેડિંગની ઓફિસોમાં માલ ખૂટી પડતા હવે સુરત ડાયમંડ ઉદ્યોગમાં શનિ અને રવિનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકામાં આવેલી મંદીની અસર સુરતના ડાયમંડ જોબ પર જોવા મળી રહી છે. આમ તો ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષની મંદીના માહોલ જોવા મળી રહ્યું છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગને મંદિરનું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષની મંદીના માહોલમાંથી પસાર થયેલા ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ દિવસે અને દિવસે લથડી રહી છે. કોરોના સમયે ડાયમંડ એક્સપોર્ટનો ઉદ્યોગ મંદીમાં સપડાયો હતો. હવે ફરીથી અમેરિકામાં મંદીના માહોલને કારણે ફરી પાછો એકવાર ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને પોલિશિંગ માટે સુરતનો ઉદ્યોગ જાણીતો હતો, ત્યારે અમેરિકામાં મંદીનું વાતાવરણ ઊભું થતા તેની સીધી અસર હવે સુરતના ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળી છે. હીરાનું કટ એન્ડ પોલિશિંગ કરતા નાના યુનિટમાં કલાકો ઘટાડવામાં આવ્યા છે, તો કારીગરોને કામ મળી રહે અને આર્થિક સંકળામણના અનુભવે તે માટે હવે શનિ અને રવિનું રજાની પણ જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા દોઢ વર્ષથી લોકો ટાઈમ કન્ઝપ્શન, વર્કરોને કામ મળી રહે એની માટે પ્રયત્ન કરે છે, પરંતુ સૌથી મોટી અસર રશિયાથી આવતી પટલી સાઈઝની રફો, કારણ કે આજે 29% રફ સપ્લાય રશિયાની છે અને એ ઘટીને અત્યારે 4-5% જ સપ્લાય છે. એના કારણે ખાસ કરીને પટલી સાઈઝના કારખાનાઓ રૂરલ એરિયાની અંદર અને સુરત શહેરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં છે. આ બંને વસ્તુ ભેગે થઈ રફની શોર્ટ સપ્લાય અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ડિમાન્ડ ઓછી, આના કારણે વેકેશનનો માહોલ જેવું વાતાવરણ ધીરે ધીરે લોકો એમાંથી બચવા માટે શનિ અને રવિની રજાઓ રાખીને લોકો રત્ન કલાકારોને કામ મળી રહે એની માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગ જે પ્રકારે મંદીના માહોલ વચ્ચેથી નીકળી રહ્યું છે ત્યારે કહી શકાય છે કે આ મંદી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે મંદીને લઈને ડાયમંડ ઉદ્યોગ હાલ મંદીના ખપ્પરમાં દિવસે દિવસે ફસાઈ રહ્યું છે. કારણ કે રશિયા અને યુક્રેનના યુદ્ધ સાથે કેટલાક દેશોના પ્રતિબંધને લઈ પણ ડાયમંડ સુરતમાં આવતા નથી, જેને લઈને મંદી સતત વધી રહી હોય તેવું સ્પષ્ટપણે માનવું છે.